અમે તમને વાત કરીએ છીએ, અમારે એમાં કોઈ સ્વાર્થ નથી. તમે અને અમે એવા પણ જોયા છે કે રોજના 50 ગુટકા અને 50 સિગરેટ પીતા હોય, કદાચ એને 50 વર્ષ સુધી કોઈ કેન્સર ન થાય એવા પણ છે. અને સામે એવા લોકો પણ છે કે જે 2-5 ગુટકા ખાતા અથવા 2-5 સિગરેટ પીતા હોય તો એને 5 વર્ષમાં કેન્સર લાગી જાય છે. આખી રેન્જમાં તમે ક્યાં છો એ તમને ખબર નથી. ક્યારેક જો કેન્સર લાગી જશે તો રોતા પણ નહીં આવડે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન ન જોઈએ. અને જ્યારે કેન્સર લાગી જાય છે ત્યારે બીજો કોઈ ઉપાય હોતો નથી. ભારતવર્ષમાં રોજના 2000 લોકો વ્યસનથી થતા કેન્સરથી મરે છે, એટલે કે ટબેકો રિલેટેડ કેન્સર. એટલે કે દર કલાકે 82 જણા. આપણે આજના પ્રવચનની શરૂઆત કરી, 15 મિનિટ થઈ, એટલે 15 મિનિટમાં લગભગ 20 લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. આમાં 20 વર્ષના પણ કોઈ હોય છે અને 80 વર્ષના પણ કોઈ હોય છે. તો વ્યસન મુક્ત જીવન જીવવું એ આપણું ગૌરવ છે. અને તમે ચરોતરમાં ત્યાં ખેડામાં તમાકુના ખેતર કદાચ જોયા હશે. તમાકુ એક જ એવો કેશ ક્રોપ છે કે જેના ખેતરને કોઈ વાડ નથી હોતી. રોડ પછી ફૂટપાથ ને ફૂટપાથ પછી ખેતર શરૂ થઈ જાય. કેમ? કોઈ પશુ, કોઈ ઢોર, કોઈ ગધેડા પણ અંદર મોઢા નાખતા નથી. આ તો અત્યારે પશુઓની ભાષા આપણને ખબર નથી. ભવિષ્યમાં વિજ્ઞાન એ પણ શોધશે કે જેમ મનુષ્યમાં એક ભાષા છે એમ પશુઓમાં પણ ભાષા છે. ત્યારે આ ખબર પડશે કે કોક ગધેડો એ તમાકુના ખેતરમાં મોઢું નાખવા જતો હશે એટલે પાંદડા ખાવા, ત્યારે બીજો ગધેડો પાછળથી ભોકે છે એમ કહેતો હશે કે માણસ જેવો છું, ગધેડા જેવો થા. જેમ આપણે કોક વખત ગુસ્સામાં હોઈએ, કોઈક અયોગ્ય ક્રિયા કરતા હોય ને આપણે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જઈએ તો આપણે નથી બોલતા ગધેડા જેવો છું. એમ કોક ગધેડો તમાકુના ખેતરમાં માથું નાખશે ને ત્યારે બીજો ગધેડો પણ એમ કહેશે કે માણસ જેવો છું. એટલે કે એને ગાળ દેશે. જેમ આપણે માણસને ગધેડો કહીએ ને ગાળ ગણાય, એમ ગધેડાને બીજો ગધેડો માણસ કહેશે એ પણ ગાળ ગણાશે એને. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે વ્યસન આપણને શોભે નહીં. બીજી વાત કરતા કે વ્યસનમાં બરબાદી છે. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કરતા કે વ્યસનથી આપણે જીવન ખોઈ બેસીએ છીએ. અંગ્રેજીમાં એક કહેવત છે કે સિગાર હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ ધ ફૂલ એટ ધી અધર, કે સિગરેટના એક છેડે અગ્નિ છે ને બીજા છેડે મૂરખ છે. તો નીતિમય કાર્યશૈલી સંબંધી આપણે વાત સમજવાની શરૂઆત કરી રહ્યા છીએ. એ અંતર્ગત પ્રથમ પગથિયું આ છે કે આપણે પવિત્ર જીવન જીવીએ, અને એમાં પ્રથમ પગથિયું આ છે કે આપણે વ્યસનમુક્ત જીવન જીવીએ. ઘણા બધા કેસ એવા બન્યા છે કે વ્યસનથી પરિવારમાં પૂર્ણ રીતે બરબાદી આવી હોય. વર્ષો પહેલાંની એક વાત છે. રાજકોટ શહેરમાં એક અતિ ધનાઢ્ય પરિવાર, 1998ની આ વાત, જ્યારે આખા રાજકોટ શહેરમાં કોઈની પાસે મર્સિડીઝ ગાડી નહોતી ત્યારે આ વ્યક્તિ પાસે મર્સિડીઝ ગાડી હતી. તે જમાનામાં, તે દિવસોમાં એ રોજના 1000 કિલો ચાંદીનો વેપાર કરતા. પણ એમને ગુટકાનું વ્યસન, અને દિવસમાં 8-10-15 ગુટકા ખાતા હશે. ઘણા બધા એમના મિત્રો એમને સમજાવ્યા, પરિવારજનોએ પણ સમજાવ્યા, અમારે પણ એમનો પરિચય એટલે અમે સંતોએ પણ 2-4 વખત એમને સમજાવ્યા હશે કે તમે આ વ્યસન મૂકી દો, કોક વખત કંઈક અજુગતું થઈ જશે તો જીવન ખોઈ બેસશો. પણ માને નહીં, મૂકી ન શકે. એક દિવસ સવારે એ બ્રશ કરતા હતા ને એકદમ લોહીની ઉલટી થઈ, ગભરાઈ ગયા. એમના પત્નીને ઉઠાડ્યા કે આ મને લોહીની ઉલટી થઈ. એમના પત્નીએ કહ્યું કે કંઈક સિરિયસ હશે, આપણે ડૉક્ટર પાસે જઈએ. અને એમના પત્ની એમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે MD-એ તપાસ કરીને કહ્યું કે મને કંઈક વધારે શંકા છે, તમે ઓન્કોલોજીસ્ટ પાસે જાઓ, એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. એ કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા, ત્યાં એમને રિપોર્ટ્સ કાઢ્યા અને ડૉક્ટરે કહ્યું કે તમને 4th સ્ટેજનું કેન્સર છે, તમારી અન્નનળી આખી સડી ગઈ છે, તમારી પાસે મેક્સિમમ 1 મહિનો જીવવા માટે છે.
ત્યારે આ વ્યક્તિએ ચીસ પાડી અને દિવાલ સાથે માથા પછાડ્યા. આ વ્યક્તિની ઉંમર 30 વર્ષની હતી. 30 વર્ષની ઉંમરે જાતે કમાયેલી મર્સિડીઝ ગાડી હતી, એરકન્ડિશન બંગલો હતો અને 1000 કિલો ચાંદીનો રોજનો વેપાર કરતા હતા. આજથી 24 વર્ષ પહેલાં 1998 સાલની આ વાત છે. એમણે કહ્યું કે તાત્કાલિક મારે મુંબઈ જવું છે. મુંબઈ ગયા, ત્યાં જસલોક હોસ્પિટલમાં રિપોર્ટ્સ ફરી વખત કઢાવ્યા અને ત્યાંથી પણ એમ જ કહેવામાં આવ્યું કે તમારી પાસે હવે 1 મહિનો છે. ત્યાં આ વ્યક્તિએ 5 લાખ રૂપિયા ડૉક્ટરને કેશ આપ્યા અને કહ્યું કે ડૉક્ટર, મારું જીવન તમે બચાવો. લંડન અમેરિકાથી ડૉક્ટર બોલાવવાના હોય તો હું ચાર્ટર્ડ ફ્લાઇટનું ભાડું આપું. મને લંડન કે અમેરિકા લઈ જવાનો હોય તો તમે સાથે આવો, બધો જ ખર્ચો હું કરું, પણ ગમે તેમ મારું જીવન બચાવો. અને એ નિમિત્તે 5 લાખ રૂપિયા તમને શરૂઆતમાં ભેટ, અને તમે મારું જીવન બચાવો તો બીજા 10 લાખ રૂપિયા ભેટ, બધી જ દવા દારૂ ખર્ચો બધો તો હું આપીશ જ. જસલોક હોસ્પિટલના ડૉક્ટરે 5 લાખની થપ્પી એમના હાથમાં પાછા આપતા કહ્યું કે તમને આ પૃથ્વી ઉપર કોઈ બચાવી નહીં શકે, તમારી અન્ન નળી આખી સડી ગઈ છે. આ 5 લાખ રૂપિયા તમે પાછા લો, દાનપુન જે કરવું એ કરી લો. અને ત્યારે પણ એમને દિવાલ સાથે માથા પછાડે એમના પત્નીએ માંડ એમને પકડી રાખ્યા. એ રાજકોટ પાછા આવ્યા ને એમના ભાઈએ અમને સમાચાર આપ્યા, અમે સંતો એમના ઘરે ગયા. બીજું તો આપણે શું વાત કરી શકીએ, આશ્વાસન આપ્યું. કંઈ આ સમય એવી તો વાત થાય નહીં કે અમે તમને બહુ કહેતા હતા, તમે છોડ્યું નહીં. અમે તો પ્રેમથી વાત કરી કે અમે ભગવાનને પ્રાર્થના કરશું તમારું સારું થાય, પરિવારનું ભલું થાય. એ મહિના દરમિયાન 2-3 વખત અમારે જવાનું થયું. એક દિવસ સવારે 7 વાગે એમના ભાઈનો ફોન આવ્યો કે સ્વામી ડચકા ખાય છે. એટલે અમે સંતો ત્યાં ગયા, ઠાકોરજીના ભગવાનના દર્શન કરાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુણાનુરાગી હતા. પ્રમુખ સ્વામી મહારાજના મૂર્તિને એમણે દર્શન કર્યા, મૂર્તિમાં ચરણ સ્પર્શ કર્યો અને ત્યાં જ એમણે દેહ મૂકી દીધો. 30 વર્ષની ઉંમર, 3 નાની દીકરીઓ, એમાં નાનામાં નાની દીકરી તો 6 જ મહિનાની, અને એમણે આ પૃથ્વી પરથી વિદાય લઈ લેવી પડી. આ તો એક પ્રસંગ જે અમે પ્રત્યક્ષ જોયેલો એની તમને વાત કરી. આવા તો સેંકડો પ્રસંગો સમાજમાં રોજ બને છે. તમને કદાચ ખ્યાલ હોય તો હમણાં 4-5 દિવસ પહેલાં જ ભરૂચ જિલ્લાનું નાળા ગામ, ત્યાં 150 યુવાન વિધવા સ્ત્રીઓએ પોતાના ધણીનો ફોટો હાથમાં રાખીને ગ્રુપ ફોટો પડાવ્યો. આ નાળા ગામમાં બધા જ પુરુષોને લગભગ દારૂનું વ્યસન છે. 150 સ્ત્રીઓ 25-28 વર્ષની ઉંમર, 30-32-35 વર્ષની ઉંમર, 40-45 વર્ષની ઉંમર, એમણે પોતાનો ધણીનો ફોટો હાથમાં રાખી નીચે નામ લખેલું હતું ફોટા નીચે. 150 જણાએ ગ્રુપ ફોટો પડાયો કે અમે વિધવા થયા એનું કારણ અમારા પતિને દારૂ અને તમાકુની ટેવ. તમને કોઈને તમારા પરિવારનું આવું દ્રશ્ય જોવું ગમશે, હા કે ના? ના પાડતા હોય હાથ ઊંચા કરો કે અમને અમારા પરિવારનું આવું દ્રશ્ય જોવું ગમશે નહીં. બધા હાથ ઊંચો કર્યો છે. માટે જેને વ્યસન હોય એ છોડી દેજો. કોઈક દિવસ તમારા પત્ની વિધવા થઈ શકે છે. અમે ઘણી વખત જ્યારે આ વાત કરીએ ત્યારે સભાની અનુમતિ લઈને પૂછીએ છીએ કે જો તમારા બધાની અનુમતિ હોય તો જે વ્યસન કરે છે એની ઉપર અમારે એક આક્ષેપ મૂકવો છે, એલિગેશન. એ શું છે કે તમે જો વ્યસન કરતા હોય તો એ સાબિત થાય છે કે તમને તમારા પત્ની માટે પ્રેમ નથી, તમને તમારા સંતાનો માટે પ્રેમ નથી, તમને તમારા વૃદ્ધ મા બાપ પ્રત્યે કોઈ પ્રેમ નથી. આ સાબિત થાય છે. તમે બહુ શાંતિથી વિચારજો, કારણ કે સબકોન્શિયસ માઇન્ડમાં તમને ખબર છે કે આ તમાકુના કે સિગરેટના કે દારૂના વ્યસનથી મને કેન્સર થઈ શકે છે અને મારું મૃત્યુ થઈ શકે છે. એ દિવસે મારા પત્ની વિધવા થઈ શકે છે, સંતાનો બાપ વગરના થઈ શકે છે. છતાં તમે મોઢામાં વ્યસન મૂકો છો એનો મતલબ શું થયો કે ભલે મારી પત્ની વિધવા થઈ જતી, મારે એની કોઈ પડી નથી, મને આ વ્યસન વાલું છે. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જતા, મારે એની કોઈ પડી નથી, મને આ વ્યસન વાલું છે. ભલે મારા વૃદ્ધ મા બાપને મોટી ઉંમરે કદાચ કોઈ સેવક ન મળે અને એમને પીડાઓ થાય ને કોઈ ધ્યાન રાખનારું ન હોય, એ મારા વૃદ્ધ મા બાપની મને કોઈ પડી નથી, જે રીતે એને મરવું એ રીતે મરે, મને આ વ્યસન વાલું છે. એવું નક્કી થયું એટલે તો તમે મોઢામાં વ્યસન મૂકો છો ને.